રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઈલ એસેસરીઝ ની દુકાન ગત સાત એપ્રિલ ગુરુવારે એક ભેદી ઘટના બની હતી જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સુધી લેવા આવી ન હતી દુકાન બંધ પણ થઈ ગઈ અને પાર્સલ માંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઉઠી હતી આગમાં મોબાઈલ ની એસેસરીઝ સળગીને ખાક થઈ ગઈ હતી પાર્સલ માં એવું તે શું હતું જેમાંથી આગ ભભૂકી પાર્સલ મૂકી જનારી મહિલા કોણ અને તેનો ઈરાદો શું હતો એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી જેમાં આજે મોટું ઘટસ્ફોટ થયો છે તપાસમાં સામે આવ્યું છે યુટ્યુબ ના માધ્યમથી ટાઈમર સાત ભક્તિનગર પોલીસ સ્ટેશન જાણ કરી હતી કે ગુરુવારે મધરાતે તેની દુકાન લાગેલી આગ અકસ્માત નહીં પરંતુ ષડયંત્ર હતું ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહક ના આવી હતી અને પોતાની સાથે લાવેલા પાર્સલ ભૂલી નું નાટક કર્યું હતું રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે પાર્સલ ધડાકા બાદ આગ ભભૂકી હતી પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પાર્સલ મૂકી જનારી મહિલા કેમેરામાં દેખાઈ હતી તેણે મોઢે દુપટ્ટો વીટી હોવાથી તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ટી મહત્વની હકીકત મળી હતી કે એસટી બસપોર્ટ નજીક મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવતા

અને ભવારામને આર્થિક નુકસાન પહોંચાડવા કલારામ અને તેના શાળા શ્રવણે કાવતરું રચ્યું હતું બંને સૂત્રી બોમનો દારૂગોળો કાઢી અને એક કોથડીમાં નાખ્યો હતો અને એમાં મોબાઈલની બેટરી ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો અને એમાં ટાઈમ સેટ કર્યો હતો બોમ્બ તૈયાર થઈ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઈલ એસેસરીઝ લઈ જઈને પોતાની રીતે વેપાર કરતી ડોલીને પોતાના કાવતરામાં સામેલ કરી હતી અને બોમ્બ પાર્સલ ગુજરાત મોબાઈલમાં મૂકી આવવાની ભૂમિકા તેને સોંપી હતી ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે બોમ્બ ફૂટ્યો હતો